स्वागत है। आज विडियो तुम जमा स्टेटस जो स्टेटस बनावा मांगते हैं तुम विडियो पूरा जुजो और चेनल पर न हो तो चेनल ने सब्सक्राइब कर लैजो। चलो मित्रों आज विडियो स्टार्ट करूँ। मित्रों स्टेटस बनावा लाइट मोशन एप्लिकेशन की जरूरत पड़े। मित्रों जैसे तुम्हें प्ले स्टोर में आप टेलिग्राम चेनल में मिली जैसे जैसे तुम डाउनलोड कर ओपन कर तुमने प्रोजेक्ट ऑप्शन पर क्लिक कर एक बीट में कहो प्रोजेक्ट ने गिफे कहो प्रोजेक्ट ने बे प्रोजेक्ट तुम्हारे लाइट मोशन एप्लिकेशन में एड कर लेवा। मित्रों बने लिंक तुम्हारी डिस्क्रिप्शन में मिली जैसे। आया मित्रों तुम बीट में कहो प्रोजेक्ट ओपन करो तुम बीट में करने सॉन्ग जो मिले थे त्या मित्रों शुरुआत में प्लस आइकन पर क्लिक करवा रहे। क्लिक कर मीडिया पर जवा रहे। मीडिया पर जाइने मित्रों तुमने फोटा शो करते तुम जी सको मित्रों तुम फोटा शो करते तुम्हारे कोई एक फोटो लई लेवा रहे। हूँ जो फोटो यूज करूँ छूँ तो तुम्हें टेलिग्राम चेनल में मिली जैसे। जी सको मित्रों अपने एक फोटो लेवा रहे। मित्रों फोटो लीधा पीछे ऊपर जो तुमने तीन डॉट जो मिले जो सको तेना पर क्लिक कर मित्रों जो तुमने पांचवा मनो फिल होम पेज इन एरिया जो मिले तेना पर क्लिक कर फोटो ने फुल स्क्रीन में कर स्टेटस में आग जतले जतने फोटो एड करना क्लिक कर बीजा नंबर ऑप्शन है तना पर क्लिक कर फोटो ने छे लगी स्टेटस ने छे लगी खेची लेवा रहे। त्यार पछी बेग जी इफेक्ट प्रोजेक्ट ओपन कर लेवा रहे। ओपन करशो ले मित्रों तुम जी सको तमने સૌથી નીચેની તમે જોઈ શકો ગ્રુપ એન્ડ માર્ક વન લખેલું છે એક તેના પર તમારે ક્લિક કરીને જે તમને તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરીથી તમારે બે ગીને બીટમાં કહો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને મિત્રો એ તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે। મિત્રો જ્યાં તમારે 2.44 સેકન્ડના બીટમાં આવીને મિત્રો જે તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરીને જે લેયર પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરીને ઉપર જે તમને ત્રણ ડોટ જોવા મળે છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી મિત્રો જે છેલ્લો ઓપ્શન છે અનગ્રુપ લખેલો લાસ્ટ તેના પર ક્લિક કરી મિત્રો તમારે ગ્રુપ છૂટું પાડી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો મિત્રો એ તમારે એક એક બીટમાં કે ઇફેક્ટ લાગી જશે જોઈ શકો છો એટલે તમારા સ્ટેટસને છે લગી એક એક બીટમાં કે ઇફેક્ટ લાગી જશે સોરી મિત્રો બે બે બીટમાં લાગી જશે ઇફેક્ટ ત્યાર પછી તમારે બેગ જતું રહેવાનું રહેશે બેગની ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। ओपन कर मित्रों ते फरी नीचे जसो ए तुम जुशो ग्रुप एंड मार्क बे लखेलू है बीजा नंबर लिरिक्स नीचे से क्लिक कर चोरस बॉक्स जो मिले तना पर क्लिक कर तीजा नंबर कॉपी लेयर लखेलू है तना पर क्लिक कर लेयर कॉपी कर बेग जत रहे बेगीने बीट में कहो प्रोजेक्ट ओपन कर लेवा रहे। ओपन कर मित्रों स्टेटस में आग आई जान रहे मित्रों ज्यादा 12.4 સેકન્ડના બીટમાં આવી જવાનું રહેશે ત્યાં આવીને જે તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનો લેયર પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે અને ત્યાર પછી જે લેયર તમે પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરીને ઉપર જે તમને ત્રણ ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને લાસ્ટ જે ઓપ્શન છે અનગ્રુપ લખેલું તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે એટલે મિત્રો તમે જોઈ શકો છો તમારે બે જગ્યાએ મિત્રો તમારે ઇફેક્ટ લાગી જશે બે જગ્યાએ ઇફેક્ટ લાગ્યા પછી તમારે બે ગીની ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને મિત્રો તમે જોઈશું નીચે જશો એટલે તમે ગ્રુપ એન્ડ માર્ક 3 લખેલું છે તેના પર ક્લિક કરી મિત્રો જે તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બે ગીને બીટમાં કહો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરીને મિત્રો તમારે શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે લેયર પેસ્ટ થયા પછી જે લેયર પેસ્ટ કરી તેના પર તમારે ક્લિક કરી ઉપર જે તમને ત્રણ ડોટ જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે અને જે છેલ્લો ઓપ્શન છે અનગ્રુપ લખેલો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે એટલે તમે જોઈ શકો મિત્રો એ તમારે બે જગ્યાએ ઇફેક્ટ લાગી જશે બે બીટમાં કે ઇફેક્ટ લાગી જશે ત્યાર પછી તમારે ફરીથી બે ગીને ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કરીને મિત્રો જે તમે જોઈ શકો ગ્રુપ એન્ડ માર્ક 4 લખેલું છે ચોથા નંબરની લિરિક્સ છે તેના પર ક્લિક કરી મિત્રો જે ત્રીની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી હતી તમારે બે ગીને બીટમાં કહો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે તેને ઓપન કરી મિત્રો એ તમારા સ્ટેટસમાં આગળ જતું રહેવાનું રહેશે મિત્રો એટલે તમારે 1.41 સેકન્ડના એટલે પહેલાં બીટમાં આવીને જે ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાની રહેશે લેયર પેસ્ટ કર્યા પછી મિત્રો જે ગ્રુપ પેસ્ટ કર્યું તેના પર તમારે ક્લિક કરી ઉપર જે ત્રણ ડોટ જોવા મળે છે તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરી જે તમને
લાસ્ટ ઓપ્શન છે અન ગ્રુપ લખેલો, તેના પર ક્લિક કરી ગ્રુપને છૂટું પાડી દેવાનું છે. સેલે મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો તમારે બે બે બીટમાં કંઈ ઇફેક્ટ લાગી જશે સ્ટેટસની છે લગી. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો. જોઈ શકો ઇફેક્ટ લાગ્યા પછી તમે બે ગીને ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને તમને ઉપર એક બે અને ત્રણ આવીને ત્રણ લિરિક્સ જોવા મળે છે. એક પીએનજી છે, એક બોર્ડર છે અને એક શેપ છે. તે ત્રણે ત્રણે તમે જે આઈક જેવા આઇકન છે તેના ઉપર તમારે પ્રેસ કરી રાખશો, દબાવી રાખશો એટલે તમારે રાઇટ આઇકન થઈ જશે. રાઇટ આઇકન થયા પછી જો ચોરસ બોક્સ છે તેના ઉપર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી ત્રણ લેયર લખેલું આવી જશે. તેના પર ક્લિક કરી ત્રણ લેયર કોપી કરી તમે બે ગીને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો શરૂઆતમાં જે તીરની બાજુ ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ચોથા નંબરનું પેસ્ટ ત્રણ લેયર લખેલું છે તે ત્રણે ત્રણ લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. અહીંથી તમે જોઈ શકો છો. ત્યાર પછી એથી મિત્રો તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે તમારે શેપવાળી લેયર છે, પીએનજી વાળીને બોર્ડર હોય ત્રણે ત્રણ લેયરને તમે જોઈ શકો છો. એના બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને છે લગી ખેંચી લેવાના છે. એટલે મિત્રો તમે પીએનજી લાવીએ પછી બોર્ડરને પણ ખેંચી લેવાના છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો બોર્ડર પીએનજીની ઇફેક્ટ લાગી જશે અને આપણું સ્ટેટસ પણ બની જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજનો વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.